નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત દુનિયાના તમામ ખેડૂત મિત્રોનું હું અજય આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના સમાચાર તમામ ખેડૂત મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે કારણ કે મિત્રો આજે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે તો જે મિત્રોએ હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો જેથી સૌથી પહેલાં તમારા સુધી વિડીયો પહોંચી જાય તો મિત્રો સૌથી પહેલાં સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ગ્રામ પંચાયતમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર જેને મિત્રો આપણે વીસી ઓપરેટર તરીકે ઓળખીએ છીએ મિત્રો આ વી ઓપરેટર દ્વારા આગામી આઠ સપ્ટેમ્બર એટલે કે મિત્રો આજથી હડતાળ ઉપર જવાનું ઉચ્ચારવામાં આવ્યું હતું મિત્રો શા માટે આ વી ઓપરેટરો હડતાળ માટે જવાનું વિચારી રહ્યા હતા તેની વાત કરીએ તો મિત્રો એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે પીએમ કિસાન યોજનાના જેટલા પણ લાભાર્થી છે તેના ડેટા વેરિફિકેશન માટે આ વીસી ઓપરેટરોને મિત્રો એક રૂપિયા મહેનતાણું સરકારે નક્કી કર્યું હતું કે જેટલા પણ ડેટા વેરિફિકેશન કરે જે હાલ પીએમ કિસાન યોજનાનું કે કરવામાં આવ્યું હતું મિત્રો આ કે વાયસીની પ્રક્રિયાની અંદર વીસી ઓપરેટરોને એક ખેડૂતનું કે કરવા બદલ એક રૂપિયો મહેનતાણું નક્કી કરવામાં આવ્યું હતું આ મિત્રો વીસી ઓપરેટરો માટે જે કમિશન સિસ્ટમ રાખવામાં આવી છે મિત્રો આ કમિશન સિસ્ટમ હટાવીને ફિક્સ પગાર વીસી ઓપરેટરો માટે કરી દેવામાં આવે તેવી આ વીસી ઓપરેટરો માંગ કરી રહ્યા છે અને મિત્રો આ ઉપરાંત જેવી રીતના આરોગ્ય સેવા અને વીમા કવચ જેવા સરકારી કર્મચારીઓને જે લાભો આપવામાં આવે છે એવા જ લાભો મિત્રો વીસી ઓપરેટરોને પણ આપવામાં આવે તેવી વીસી સપ્ટેમ્બરથી હડતાલ ઉપર જવાનું વીસી ઓપરેટરો ઉચ્ચારી રહ્યા હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો પીએમ કિસાનના હપ્તાને લઈને એક મોટી અપડેટ સામે આવી છે જે તમામ ખેડૂત મિત્રોએ જાણવી ખૂબ જ જરૂરી છે મિત્રો હાલ પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશભરના જેટલા પણ ખેડૂતો છે તેના નામ ઓળખના પુરાવા આધાર કાર્ડ મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટના નંબરો મિસમેચ થઈ રહ્યા છે એટલે કે મિત્રો આ નંબરો મેળ ખાતા નથી આથી ભારત સરકારે નોંધાયેલા તમામ લાભાર્થી ખેડૂતોના લેન્ડ ડેટા વેરિફિકેશન કરવા માટે તમામ રાજ્યોને આદેશ આપી દેવામાં આવ્યો છે કે તમામ રાજ્યોની અંદર જેટલા પણ પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીઓ હોય તે તમામના લેન્ડ ડેટા વેરિફિકેશન કરવામાં આવે મિત્રો આ ડેટાના કેવાય અર્થાત તો વેરિફિકેશનની પ્રક્રિયામાં ગુજરાત દેશમાં સૌથી પાછળ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે મિત્રો એક દિલ્હી એક રિપોર્ટ પહોંચાડવામાં આવ્યો છે અને મિત્રો આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતના ખેડૂતો છે એનું કેવાયસીની પ્રક્રિયા સૌથી પાછળ છે દેશમાં જેટલા પણ રાજ્યો છે એમાં ગુજરાત સૌથી પાછળ છે કેવાયસી કરવાની અંદર જે મિત્રો સૌથી ખરાબ બાબત કહી શકાય તો મિત્રો હવે દિલ્હીથી આદેશ આવ્યો છે કે મિત્રો વીસીને તપાસ કરવાનો મોટો આદેશ કરવામાં આવે એટલે કે તમામ રાજ્યોએ પોતાના જેટલા પણ ગામે ગામ વીસી ઓપરેટરો હોય તેના તપાસ માટેના આ તે માટે બે દિવસની ટાસ્ક સોંપવામાં આવી છે કે બે દિવસની અંદર તમામ વિષય ઓપરેટરો દ્વારા આ તપાસ નોંધાઈ જવી જોઈએ તો મિત્રો આની અંદર શું થયું છે કે બે હજારનો હપ્તો આવ્યો એમાં બારમો હપ્તો આવતા આવતા મિત્રો આઠ લાખ ખેડૂતો ગાયબ થઈ ગયા છે મિત્રો આઠ લાખ ખેડૂતો પીએમ કિસાનની અંદરથી ગાયબ થઈ ગયા એના ખાતા જ મળતા નથી જે સૌથી મોટી બાબત કહી શકાય મિત્રો આઠ લાખ ખેડૂતના ખાતા ગાયબ થઈ ગયા છે જિલ્લા ખેતીવાડી અધિકારીઓને પત્ર લખીને બે જ દિવસમાં વીસી પાસે તમામ ડેટા વેરિફિકેશન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે તો મિત્રો બે જ દિવસમાં તમામ વીસી ઓપરેટરોને આદેશ આપી દેવામાં આવ્યો છે કે તમામ ડેટા વેરિફિકેશન કરવામાં આવે તો આ મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો આઠ લાખ ખેડૂતો એક સાથે ગાયબ થઈ ગયા મિત્રો આનું કારણ શું છે કાં તો મિત્રો એક કેવાયસી સી પ્રક્રિયા અંદર ખોટા પડ્યા છે મિત્રો આ ફરજી ખેડૂતો હતા એવું પણ કહી શકાય જેને ધ્યાને રાખીને મિત્રો આઠ લાખ ખેડૂતો શા માટે ગાયબ થઈ ગયા છે તેને જ ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે કે ફરીથી ડેટા વેરિફિકેશન કરવામાં આવે અને બે દિવસમાં તમામ વિષિ ઓપરેટરો આ ડેટા વેરિફિકેશન કરવાનું રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે જેમાં મિત્રો આવનારા શનિવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી દેવામાં આવી છે અને આગાહી અનુસાર પશ્ચિમ બંગાળમાં એક મિત્રો લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદનું જોર વધવાનું છે અને હવામાન વિભાગના મતે આવનારી દસ અને અગિયાર સપ્ટેમ્બરના રોજ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ધોધમાર વરસાદ વરસશે તો મિત્રો આ દસ અને અગિયાર સપ્ટેમ્બરના રોજ ધોધમાર વરસાદ વરસવાનો છે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ પડશે તો મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ પડશે તેવી મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો હાલ રેશન કાર્ડ સુધારા માટેની એક પ્રક્રિયા ચાલુ છે જેમાં મિત્રો તમામ રેશન કાર્ડ ધરાવતા જેટલા પણ લોકો છે એના માટે સપ્ટેમ્બર મહિનામાં નવા સુધારા કરી શકશે રેશન કાર્ડની અંદર મિત્રો તમે નામ કમી કરાવી શકશો નામ ઉમેરાવી શકશો અને મિત્રો તમારે જો નવું રેશન કાર્ડ કઢાવવું હોય તો મિત્રો તે પણ આ સપ્ટેમ્બર મહિનાની અંદર તમે કરાવી શકશો અને મિત્રો એનએફએસએમાં તમારું રેશન કાર્ડ પણ તમે એડ કરાવી શકશો તો આ તમામ સુધારા મિત્રો સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરવામાં આવશે જ્યારે મિત્રો તેલના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી ખેડૂતોને અથવા તો મિત્રો તમામ રાશન કાર્ડ ધારકોને રાહતના દરે તેલ આપવામાં આવશે તો મિત્રો આમ રેશન કાર્ડ સુધારા સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે તેવી મોટી અપડેટ સામે આવી ગઈ છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ખેડૂતે પોતાના પાકનું રક્ષણ કરવા માટે પોતાના પાકને ભૂંડ અને રોજ જેવા પ્રાણીઓથી રક્ષણ કરવા માટે પોતાના ખેતરની ફરતે સોલાર તાર ફેન્સિંગ લગાવવાની જરૂર પડતી હોય છે તો મિત્રો આ સોલાર તાર ફેન્સિંગ લગાવવા માટે સરકારે એક સહાયની જાહેરાત કરી છે જેમાં મિત્રો સોલાર પાવર યુનિટ અથવા તો કીટ ખરીદી માટે સહાય આપવામાં આવશે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવશે તો મિત્રો આ માટે સોલાર પાવર યુનિટ અથવા તો કીટમાં ગુણવત્તાયુક્ત એનર્જીલાઇઝર સોલાર પેનલ બેટરી અર્થિંગ સિસ્ટમ હૂટર એટલે કે મિત્રો આલારામ જો પ્રાણી તમારા જે તાર ફેન્સિંગને સ્પર્શ કરશે તો એક આલારામ વાગશે મિત્રો મોડ્યુલ સ્ટેન્ડ આ તમામની ખરીદી માટે મિત્રો ખેડૂતોને કુલ ખર્ચના એટલે કે જેટલો ખર્ચ થતો હોય છે તેના પચાસ ટકા તેમને સહાય કરવા પાત્ર થશે અથવા તો મિત્રો વધુમાં વધુ તમને પંદર હજાર રૂપિયાની સહાય કરવા માત્ર રહેશે આ બેમાંથી જે ઓછું છે તે તમને સહાય મળવાપાત્ર રહેશે મિત્રો આના માટે તમે ક્યાં અરજી કરી શકશો તેની વાત કરીએ તો મિત્રો તમે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમે અરજી કરી શકશો મિત્રો દસ સપ્ટેમ્બર એટલે કે બે દિવસ પછી આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો દસ સપ્ટેમ્બરથી તમે ફોર્મ ભરી શકશો મિત્રો લગભગ એક મહિના સુધી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો આ સમાચાર તમારા માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગી સાબિત થયા છે તો જો મિત્રો આ સમાચાર તમને ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક દેજો તમારા મિત્રો સુધી શેર કરી દેજો મિત્રો આવા સમાચાર જાણતા રહેવા માટે અમારી ખેડૂત દુનિયા ચેનલના મિત્રો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન